ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ પાંચમાં આપણે આજે નવું યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ કે હું અંગ્રેજી ભણી રહ્યો છું તો અહીં આજે આપણે ખૂબ સુંદર મજાની એક્ટિવિટી બન જેમાં નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ તો આપણને ખૂબ સુંદર મજાની અહીંયા એક્ટિવિટી આપેલી છે તો આ એક્ટિવિટીને આજે આપણે સૌ કોઈ જોઈએ અને સમજીએ ચાલો પ્રેઇન પ્રેઇંગ પ્રેંગ પ્રે એટલે કે પ્રાર્થના કરવી એટલે કે પ્રાર્થના પ્રાર્થના પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ સવારે પ્રાર્થના પ્રેંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે પ્રાર્થના પ્રેંગ પ્રેમ પ્રાર્થના પ્રાર્થના પ્રેંગ વેન દસ ગોઝ ડાઉન સૂર્ય આઠમે ત્યારે પ્રાર્થના સિંગિંગ સિંગિંગ ગાવાનું ગાવાનું સિંગિંગ ઇન ધ મોર્નિંગ સવારે ગાવાનું સિંગિંગ ઇન ધ નોન ટાઈમ બપોરે ગાવાનું સિંગિંગ સિંગિંગ ગાવાનું ગાવાનું સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આઠમે ત્યારે ગાવાનું ત્યારબાદ ડાન્સિંગ ડાન્સિંગ નૃત્ય નૃત્ય ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ સવારે નૃત્ય dancing in the noon time bopore nrutyo dancing dancing nrutyo nrutyo dancing when the sun goes down surya atme tyare nrutyo tarbad swimming swimming Tarvanu. Tarvanu. swimming in the morning savare tarvano swimming in the noon time bopore tarvano swimming સ્વિમિંગ તરવાનું તરવાનું સ્વિમિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આઠમે ત્યારે તરવાનું રીડિંગ રીડિંગ વાંચવાનું વાંચવાનું રીડિંગ ઇન ધ મોર્નિંગ સવારે વાંચવાનું રીડિંગ ઇન ધ નોન ટાઈમ બપોરે વાંચવાનું રીડિંગ રીડિંગ વાંચવાનું વાંચવાનું રીડિંગ વેન ગોઝ ડાઉન સૂર્ય આંક ત્યારે વાંચવાનું તો આવી રીતના તમે એના સિવાયના શબ્દો પ્લેઇંગ મેકિંગ જમ્પિંગ રનિંગ કુકિંગ આવા શબ્દોનો ઉપયોગ કરીને પણ તમે નવી જે છે કે કાવ્ય બનાવી શકો છો મજા આવીને બાળકો ચાલો હવે આપણે એના પછીની એક્ટિવિટી તું વિશે જોઈએ અહીં પણ ખૂબ સુંદર મજાના ચિત્રો દર્શાવેલા છે તો એ એની અંદર કઈ કઈ ક્રિયાઓ દર્શાવવામાં આવેલી છે તો એ તમારે આની અંદર જાણવાની છે અને સમજવાની છે જેને આપણે અંગ્રેજીમાં એક્શન વર્ડ્સ પણ કહીએ છે ચાલો તો સૌપ્રથમ ચિત્રમાં છોકરી શું કરી રહી છે તો તમે જોઈ શકો તો છોકરી શું કરી રહી છે તો રનિંગ એટલે કે દોડી રહી છે ત્યારબાદ આપણે સેકન્ડ માં પિક્ચર્સમાં આપણે જોઈએ તો શું કરી રહ્યો છે છોકરો તો જે છે કે શું કરી રહ્યો છે તો ડાન્સિંગ એટલે કે નૃત્ય કરી રહ્યો છે થર્ડ ચિત્રની અંદર આપણે જોઈએ છે તો એક ચાઇલ્ડ એટલે કે એક બાળક શું કરી રહ્યો છે તો પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો છે ચાલો ત્યારબાદ આપણે એના પછીના ચોથા ચિત્રમાં તો એક છોકરી શું કરી રહી છે તો એ રીડિંગ કરી રહી છે એટલે શું આવશે તે વાંચી રહી છે ત્યારબાદ એની નીચે જુઓ તમે પાંચમા ચિત્રની અંદર તો તમને એની અંદર જોવા મળશે કે શું કરી રહ્યો છે તો એ જુઓ તો છોકરો જમ્પિંગ એટલે કે કૂડી રહ્યો છે ત્યારબાદ આપણે જોઈએ છીએ એના પછીના ચિત્રની અંદર ઇટિંગ લંચ તો છોકરી શું કરી રહી છે તો એ જમી રહી છે ત્યારબાદ એના પછીના ચિત્રની અંદર તમે જુઓ તો છોકરો શું કરી રહ્યો છે તો બાઠિંગ એટલે કે નાહી રહ્યો છે ત્યારબાદ એ એના પછીના ચિત્રમાં આપણે જોઈએ તો વોશિંગ એટલે કે છોકરી શું કરી રહી છે તો એ સાફ કરી રહી છે ત્યારબાદ એના નીચેનું ચિત્રમાં જુઓ તો કૂકિંગ કૂકિંગ એટલે કે છોકરો શું કરી રહ્યો છે તો રસોઈ બનાવી રહ્યો છે ત્યારબાદના ચિત્રની અંદર આપણે જોઈએ તો રાઈટિંગ તો છોકરી શું કરી રાઈટિંગ અ લેટર તો એ પત્ર લખી રહી છે ત્યારબાદના ચિત્રમાં આપણે જોઈએ છીએ તો છોકરી શું કરી રહી છે તો છોકરી એ દોરડા કૂડી રહી છે ત્યારબાદ આપણે જોઈએ છીએ તો એના પછીના ચિત્રની અંદર સ્લીપિંગ તો છોકરો શું કરી રહ્યો છે તો એ સૂઈ રહ્યો છે ત્યારબાદ આપણે જોઈએ છે તો એક છોકરોને એક છોકરી શું કરી રહ્યા છે તો એક છોકરો સાયકલ પર સવાર થઈ રહ્યો છે જ્યારે બીજી છોકરી જે છે કે એક ઘોડા ઉપર સવાર થઈ રહી છે રાઈડિંગ એટલે કે સવારી કરવી ચાલો ત્યારબાદ એક આપણે જોઈએ છીએ કે એક લેડી શું કરી રહી છે તો એ લેડી આપણે જોઈએ છે તો એ તો આપણે જોઈએ છે તો એ છોકરી શું એ લેડી શું કરી રહી છે તો એ ફૂલ જે વીણી રહી છે પિકિંગ એટલે કે વીણું ત્યારબાદ આપણે જોઈએ છીએ તો એક વ્યક્તિ શું કરી રહ્યો છે પેકિંગ એટલે કે એ જે છે એ બધી વસ્તુને જે છે એક આપણે જોઈએ છે કે એની અંદર બેગમાં બધું મૂકી રહ્યો છે વ્યવસ્થિત રીતે ચાલો એના પછી એક લેડી શું કરી રહી છે નોકિંગ એટલે કે દરવાજાને શું કરી રહી છે એને ઠોકી રહી છે તો અહીં આપણે જોઈએ છીએ કે ખૂબ સુંદર મજાના આપણે એક્શન વર્ડ શીખ્યા હવે ત્યારબાદ આપણે એના સિવાયના આપણે એક્ટિવિટી થ્રીમાં આપણે સોરી એક્ટિવિટી ફોર એમાં આપણે સૌ કોઈ જોવાનું છે ચિત્ર જુઓ અને તેનું વર્ણન કરો અને એમાં જે છે કે આપણે સમજવાનું છે જાણવાનું છે એની અંદર શું કહેવા માગે છે તો ચાલો આપણે સૌ કોઈ જે છે કે એને જાણીએ લુક સી ઇઝ પાયલ જુઓ તે પાયલ છે સી ઇઝ મેકિંગ અ રંગોલી તે રંગોળી બનાવી રહી છે હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ તેનો ભાઈ ફટાકડા વોડી રહ્યો છે હર મર્ડર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ તેની માતા એ ઘર શણગારી રહી છે ઇટ ઇઝ વિન્ટર આ શિયાળો છે તો આપણે જોઈએ છે તો આ તહેવાર કઈ ઋતુમાં આવે છે તો એ શિયાળાની ઋતુમાં આવે છે ચાલો ત્યારબાદનો ફકરામાં આપણે જોઈએ લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ જુઓ પાયલ તેની બહેનપણીઓને રંગ લગાવી રહી છે ત્યારબાદ પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો કલરિંગ હર કે પાયલની બહેનપણી પણ તેને રંગો લગાવી રહી છે દે આર એન્જોઈંગ હોલી તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે ઇટ ઇઝ સમર આ ઉનાળો છે તો આપણે જોઈએ છીએ કે આ આપણે રંગોળીનો તહેવાર કઈ ઋતુમાં આવે છે સોરી આપણે જે છે કે આપણે જોઈએ છીએ કે જે રંગોળીનો તહેવાર અને જે ધૂળેતીનો તહેવાર આપણે શેમાં આવતો હોય છે તો આપણે ધૂળેતીનો તહેવાર આપણે જોઈએ છે તો એ આપણે ઉનાળાની ઋતુમાં આવે છે ચાલો ત્યારબાદ પછીનો ફકરો લુક પાયલ ઇઝ હેપી જુઓ પાયલ ખુશ છે સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ તે ગરબા કરી રહી છે કિંજલ ઇઝ અ સિંગર કિંજલ એક ગાયિકા છે સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ તે ગરબાના ગીતો ગાઈ રહી છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા પાયલની બહેનપણીઓ પણ ગરબાનો આનંદ લઈ રહી છે ઇટ ઇઝ મોનસૂન તો આ ચોમાસું છે તો આપણે જોઈએ છીએ કે ગરબાનો તહેવાર કઈ ઋતુમાં હોય છે તો ગરબાનો તહેવાર એ આપણે જોઈએ છે તો એ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે ચાલો ત્યારબાદ ટુ ટુ ડે ઇઝ પાયલ્સ ફોર બર્થડે આજે પાયલનો જન્મદિવસ છે લોક શી ઇઝ હેપી જુઓ તે ખુશ છે શી ઇઝ એન્જોયિંગ હર સેલ્ફ તે પોતે આનંદ લઈ રહી છે તો આજે આપણે ખૂબ સુંદર મજાની ત્રણ એક્ટિવિટી શીખી આપણે આવતીકાલે એના પછીની એક્ટિવિટી આપણે શીખીશું જય હિન્દ